આ સ્કૂલ વિશે માનવો અને દ્રશ્યો હું બધા વર્ષ કરતો ત્યાંથી મારો આ લાઇબ્રેરી સાથે સંબંધ છે. અનેક મેન્યુસ્ક્રિપ્ટો મેં આપના ગર્ભક્રિયાને લગતા તપાસ્યા હતા આટલી લાંબી ઉંમરથી, અને તેની નોંધો મેં લીધેલી છે. એ જ પ્રમાણે અવસ્થા અને પહેલા પણ મેન્યુસ્ક્રિપ્ટોની નોંધો લીધેલી છે, અને લગભગ 55 વર્ષથી હું આજે પણ આ લાઇબ્રેરી સાથે જોડાયો છું. જ્યારે હું પીએચડી કરતો હતો તે વખતે મારો ઉષાભાઈ દેસાઈ, ઘણા કસ્તુતિ સાહેબ ગંજીગાના અને ગંજોજી દેસાઈ, ગંજો દસ્તુર જે લાઇબ્રેરિયન હતા, તેઓની મહેરબાનીથી હું 8-10 મેન્યુસ્ક્રિપ્ટો મુંબઈ લઈ જતો હતો, એને કુલેક્ટ કરતો હતો, અને મારી પીએચડીની થીસિસ પણ મેં આ લાઇબ્રેરીના મેન્યુસ્ક્રિપ્ટના આધારે લખી હતી. નવસારી એક એવું સ્થળ છે આખા હિન્દુસ્તાનની અંદર કે જે પારસીઓની કન્ટિન્યુઅસ હિસ્ટ્રી ધરાવે છે. જળથી સંજાણથી પહેલાં બોમ્બે સાહેબ નવસારી આવ્યા, ત્યારથી વડીલરે મહેલની સ્થાપના થઈ, અને ત્યારથી પછી નવસા આવ્યા, અને નવસારીની અંદર મેજીરાનાની ગાડી સ્થપાઈ, અને આ બધા બધાઓને લીધે નવસારીનું સ્થાન પારસી કોમની અંદર સૌથી ઉપર છે. મરૂમ ફરામરો સુધા જો એ સોનામાં પોતાના ભાઈ ભૈયાજી પુતા સાથે તર્જુમો કર્યો હતો, તેઓ પોતે ફારસીમાં નવસારીને માટે કહી જાય છે કે યકી કસ્મે મારૂફ નવસાવરિયાસ કે આમ પરવરિશ ગાહે દિંદાવરિયાસ. નવસારી નામનો એ જાણીતો કસ્બો છે કે જે દિંદારીને ઉછેરનારી ભૂમિ છે, અને દિંદાર કસ્બો જે નવસારીની અંદર થઈ ગયા છે એવા કોઈ પણ બીજા સ્થળની અંદર થઈ ગયા નથી. આમ લોકોની મેન્યુસ્ક્રિપ્ટો માટેની કાળજી બહુ જ અફસોસકારક છે. જ્યાં સુધી ફેમિલીની અંદર કોઈ વિદ્વાન દસ્તુર કે બોમ્બે હોય ત્યાં સુધી તે મેન્યુસ્ક્રિપ્ટ સચવાય, અને ત્યાં પછી ટોપલીને અંદર નાખી દે. એવી રીતે મારી ગણતરી પ્રમાણે સેકડો મેન્યુસ્ક્રિપ્ટો પાસની સંસ્થાઓની અંદરથી લાગુ થયા છે. તેમાં તમને એક દાખલો આપો કે ખંભાતમાં એ દૌલતમંદ પારસીએ ઈરાનથી એક વિદ્વાન મોડે મેરામન કેફસુને પોતાને ખર્ચે ખંભા બોલાવ્યા, અને તેઓ પાસે અનેક મેન્યુસ્ક્રિપ્ટોની કોપી કરાવી. તેઓ અહીંયા હિન્દુસ્તાનમાં 20 વર્ષ રહ્યા, નવસારી વગેરે વગેરે સદરવી ગયા, અને એમાંને લખેલા મેન્યુસ્ક્રિપ્ટો કેટલા કેટલાક તો નાબૂદ થઈ ગયા છે, પણ કેટલા જે બચી રહેલા છે એ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર, વોટલિયન લાઇબ્રેરીની અંદર, કોપનહેગનની અંદર એમ તેમ આજે સચવાય છે. તમારે એક મેન્યુસ્ક્રિપ્ટ તમારી આગળ વાત કરો કે એઓએ ઇજસની અવસ્થાની અંદર અને તેના પહેલી તર્જુમાં
સાથે જે ઈરાનથી અમે મેન્યુસ્ક્રિપ્ટ લાવ્યા હતા તેની કોપી કીધી અંબાની અંદર. એ કોપી ધીરે ધીરે ભરૂચની અંદર કસ્તુરના હાથમાં આવી કે કોઈ ફેમિલીના હાથમાં આવી. નવસારીથી દસ્તુર જામસ આશા તે જમાનાની અંદર એમ ભરૂચ 7 વર્ષ રહ્યા એમ વિદ્વાન દસ્તુર હતા. એમને તે કેતા તો જોઈ પછી તે વેચાતી લીધી કે કઈ રીતે લઈ ને નવસારીના રહ્યા. એ કેતા ઈસવીસન 1323માં લખાયેલી એટલે લગભગ 700 વર્ષ. નવસારી લાયા એમાં ગુજરી ગયા. એમાં ત્યાં 5 દીકરાઓ હતા તો તેમાંના દીકરાઓએ બેન્યુ સિક્કો વેચી લીધા. તેમાં એક દીકરા હતા ગરમજી તેમાં નોકમાં આઈ બેન્યુ સ્વીટ ઇજસની બની ઇજસની નો અવસ્થા પહેલીનું નોકમાં આવ્યો. એમ પછી એમના દીકરા એમ 3 પેઢી વેચાડ્યું તો પછી કુટુંબ નોકરી રહ્યું નહીં. કારણ કે બેન્યુ સ્વીટને પોતાના કુટુંબની અંદર કુટુંબના હતો જતો અને તે એમનું મુંબઈ લાયા. મુંબઈથી એમને ડોક્ટર મિલ્સે ઓક્સફર્ડની અંદર લખ્યું કે એમને એમ છે આઈ મેન્યુસ્ક્રિપ્ટ મોકલ્યું છે. ડોક્ટર લોરેન્સ મિલ્સે તે મેન્યુસ્ક્રિપ્ટ તપાસ્યું અને કહ્યું કે ભરૂચ કામિયાબ મેન્યુસ્ક્રિપ્ટ છે અને તેમણે પોતે ઓક્સફર્ડની અંદર અરજ કીધી અને તેની 200 ફેક્સની એડિશન તેની 2 કોપીઓ ઓક્સફર્ડની અંદર છાપવામાં આવી. આજે બી તે મોટી મોટી લાઇબ્રેરીઓ છે અને તે મેન્યુસ્ક્રિપ્ટ મોટલી એક લાઇબ્રેરી કહેવાય છે. એ મેન્યુસ્ક્રિપ્ટ કેમ બચી રહે તેનો આ ફક્ત તમારી આગળ ખ્યાલ છે. એ જમાનાની અંદર સંજાણાઓ ઈરાન શાહ કસરત સાથે નવસારી મળતા ત્યારે સંજાણાઓએ ઘણા મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર રાખ્યા કે જે આ લાઇબ્રેરી કેવી રીતે છે. સારી 200 વર્ષ ઉપર લખાયું કે મેન્યુસ્ક્રિપ્ટ જે વસ્તુ હોસલ આશાના નદીરાથી એ 346 નંબર છે આ લાઇબ્રેરીનો. પણ તે મેન્યુસ્ક્રિપ્ટ પણ એમ જ એક પારસી જર્નલિસ્ટ ફેમિલીને આપવા ગયું. તેની અંદરથી મળીદા શીખ્યા છોકરાઓ પછી કોઈ રડ્યું નહીં. ત્યારે તે મેન્યુસ્ક્રિપ્ટ કોઈ ગામ્યો રહી ગયો પડીકા પર અને તે પોતાના દુકાનમાં ગયો. એ તો મેહરજીરાના ખાનદાનનો એક દસ્તુર ત્યાં થઈ આવ્યા. એમણે જોયું કે અમે તરત એ મેન્યુસ્ક્રિપ્ટ લઈ લીધો. તે કુટુંબને પાછું આવ્યું અને તે જ કુટુંબના મોટી ખાનદાનના કે જેવન પોતે જે તે મુંબઈના આઈએસ લાઇબ્રેરીના ટ્રસ્ટીઓના સેક્રેટરી તરીકે હતા તે જમાનામાં, તો તેમણે પોતે એ મેન્યુસ્ક્રિપ્ટ પાછું લાવી ને આપણી લાઇબ્રેરીને ભેટ કર્યો કે જે લાઇબ્રેરી સાથે એમનો એક સેક્રેટરી તરીકેનો ઘણો ઘણો સંપર્ક રહ્યો. એટલે આ બધા જીવતી આજે આજે બહુ ઓછું કમ મેન્યુસ્ક્રિપ્ટો છે ફેમિલીઓ પાસે. પણ હોય ત્યારે તે કોઈ લાઇબ્રેરીમાં આપવા કે જે લાઇબ્રેરીમાં સ્કોલરો ઉપયોગ કરતા. આમ તો પહેલે ખૂણાની અંદર મેં સ્કોલરની જગ્યાએ ભૌમિક તરીકે બધા કામળ પાડીને તો તેમાં કંઈ પણ જાતનો સવાલ નથી. આ લાઇબ્રેરીની અંદર લાઇબ્રેરીયન તરીકે બળજોતી દસ્તુરે અનુપમ સેવા બજાવી છે અને તે સેવનને પગલે ભારતીબહેન પણ સેવા બજાવી રહ્યા છે. એમણ પોતે જે સેવા બજાવે છે એ તો હું પોતે જ્યારે પણ અહીંયા નવસારી આવું છું અને 3 કલાક અહીંયા ગુજારું છું 10 થી 1 પણ તે વખતે હું જોઉં છું. તો એમની ડેડિકેટેડ સર્વિસને લીધે અમારી આક્રમક એજ્યુકેશન ટ્રસ્ટ કે જે નવું મેનેજિંગ
ટ્રસ્ટી છે, હું તમે ચેરમેન છો, અને અમારી ગઈકાલે મિટિંગ ગઈ હતી, ત્યાં આ વાત થઈ હતી, અને અમે બધા ટ્રસ્ટીઓએ એક ટોકન ગિફ્ટ કરીને બેન ભરતીબેનને 25,000 ચેક આપવાનું હતું. Thank you very much.